જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી રિવિઝન ચેનલમાં ઘણા દિવસોથી વિડીયો મૂકો નથી આજે હવે ટાઈમ મળ્યો તો આપણે વિડીયો જોઈ લઈએ થોડા દિવસો પહેલાં મેં પોસ્ટ મૂકી હતી કે તમને ફોરેસ્ટ ભરતીમાં જે કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ પણ પ્રશ્ન હોય એના વિશેનો તમને એક પોસ્ટ મૂકી હતી એમાં તમે કોમેન્ટ કરીને જણાવો ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી તો એ કોમેન્ટને આપણે વારાફરતી જોઈએ તમારા પ્રશ્નોને જોઈએ અને મને જેટલી ખબર હોય છે એ પ્રમાણે હું તમને પ્રશ્નોના જવાબ આપીશ સતીષ કામળિયા કહે છે કે સર મેડિકલ કેવું હોય ફોરેસ્ટ ગાર્ડમાં ફોરેસ્ટ ગાર્ડમાં મેડિકલ એ બહુ સામાન્ય હોય છે નોર્મલ મેડિકલ હોય છે તમારા અમુક બ્લડ અને યુરિન ટેસ્ટ કરે છે દાંતની એવી થોડી થોડી ચકાસણી કરે બાકી આર્મી જેવું કોઈ હાર્ડ મેડિકલ હોતું નથી મોટા ભાગે તમે જ્યાં જે જિલ્લામાં પોસ્ટિંગ થયા હોય એ જિલ્લામાં તમારું મેડિકલ કરવાનું હોય તમે જ્યારે તમારી રેન્જમાં બીટ ગાર્ડ તરીકે હાજર થાવ ત્યારબાદ તમને ત્યાંથી એક લેટર આપે કે તમે મેડિકલ આ જે જિલ્લાની સરકારી હોસ્પિટલ છે ત્યાં કરાવો તો મેડિકલ ખૂબ સામાન્ય હોય લગભગ કોઈ પ્રકારનો વાંધો નથી આવતો ત્યારબાદ મોહમ્મદ કહે છે સર હાલથી જ દોડવાનું શરી શરૂ કરી દેવું જોઈએ જો ભાઈ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી બીટ ગાર્ડની તૈયારી એવી તૈયારી છે કે જેનું ગ્રાઉન્ડ તમે આમ જો તો ખૂબ અઘરું છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં લેખિતનું જેટલું મહત્ત્વ છે એટલું જ તમારે રનિંગનું પણ મહત્ત્વ મહત્ત્વ હોય તો તમારે દોડવાનું મારા ખ્યાલ મુજબ અત્યારથી ચાલુ કરી દેવું જોઈએ સવારનો એક ટાઈમ જાઓ કે સવાર સાંજ બે ટાઈમ જાઓ તમે યોગ્ય સમય કાઢી અને તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ગીરની મોજ નામના ભાઈ કંઈ તમે એકદમ દેશી ભાષામાં ભણાવો છો માટે બધું યાદ રહી જાય તો એન્વાયરમેન્ટના મેક્સિમમ વિડીયો બનાવવા વિનંતી હવે ભાઈ નોકરી કરતાં કરતાં વિડીયો બનાવું એટલે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવી દઉં છું અને હું ટ્રાય કરી કે એન્વાયરમેન્ટના લગભગ બધા વિડીયો કવર કરી લઉં આલ્ફા એનડી કહે છે થેન્ક સર આઈ સપોર્ટ યુ થેન્ક યુ કાવન પટેલ કહે સર ગણિત માટે આઈએમપી ચેપ્ટરનો એક વિડીયો બનાવોને ગણિત માટે એક અલગથી આખો આઈએમપી ચેપ્ટરનો વિડીયો બનાવીને થોડા સમયમાં જો આપણે ટાઈમ મળશે તો ગણિતના વિડીયો પણ શરૂ કરી દઈશું મયુર રાઠોડ કહે તમે તૈયારી કોઈ ક્લાસીસમાં કરી હતી કે પછી જાતે જ ઘરે તૈયારી કરી હતી ભાઈ કોઈ ક્લાસીસ કર્યા નહોતા જાતે જ ઘરે તૈયારી કરી હતી રબારી મિત કે મેથ્સ અને રીઝનિંગ આઈએમપી ચેપ્ટર નેમ ગુજરાતી સાહિત્ય વ્યાકરણ ટોપિક આઈએમપી પ્લીઝ સર હવે ટાઈમ મળશે એટલે આના પછીનો વિડીયો ગણિત અને રીઝનિંગનો અને ગુજરાતી સાહિત્ય વ્યાકરણનો બનાવવાની ટ્રાય કરશું પ્રિન્સ મેક કહે છે સર અમને પર્યાવરણની નોટ જોઈએ પ્લીઝ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ મોકલી આપો પર્યાવરણની નોટની કોઈ પીડીએફ ન હોય તમે એક બુક યુવા ઉપનિષદની છે અથવા તો તમને જે યોગ્ય લાગે વોલ્ડિંગ બોક્સ છે એની કોઈની બુક લઈ શકો છો પીડીએફ મારી મારે અવેલેબલ નથી પીડીએફ અવેલેબલ હોય છે એ હું તમને મોકલી દઈશ માનો કે વન્ય જે પ્રશ્નમાં છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મોકલી દઈશ સુરેશ રાજપૂત કે સર કેમ આવું થવા લાગ્યું છે કે સાયદ પેલા ગ્રાઉન્ડ લઈ શકે હવે ભાઈ એ આખે આખો નિયમ ભરતી બોર્ડનો છે એમાં આપણે કોઈ પ્રકારની ખબર ન પડે તમારે તૈયારી રાખવી જોઈએ તમારે તૈયારી કઈ રીતની હોવી જોઈએ તમારી તૈયારી એ એક કરિયાણાની દુકાનના વેપારી જેવી હોવી જોઈએ મારું કહું તો ગ્રાહક જ્યારે કરિયાણાની દુકના દુકાને જાય અને કોઈ પણ વસ્તુ માગે તો કરિયાણાનો વેપારીને ફટાફટ આવે તો તમારી તૈયારી પણ એ રીતે જ હોવી જોઈએ તમે ફોરેસ્ટની તૈયારી કરો એનો મતલબ કે તમારે તમારે ગ્રાઉન્ડ ફિઝિકલ અને લેખિત બંને તૈયાર હોવું જોઈએ સરકારે એમ કે પહેલાં દોડાવવાના છે તો તમારે પહેલાં દોડ તૈયારી રાખવાની સરકારે એમ કે પરીક્ષા લેવી તો તમારું લેખિત કમ્પ્લીટ હોવું જોઈએ ફોરેસ્ટની ભરતીમાં તમારે બંને વસ્તુ હાયરે કરવી પડશે એટલે મહેનત તો માગી એ ગ્રાઉન્ડ પહેલાં લઈ કે લેખિત પહેલાં લઈ તમે તૈયાર હોવા જોઈએ સોમરાજ ખાંભળા કહે કે સર કરંટ કેમ કરવું ભાઈ પ્રશ્ન તારો ખૂબ હારો છે તમારો કરંટ માટે જો કરંટમાં ત્રણ પ્રકારના વ્યક્તિ હોય એક તો એક ડેઈલી કરંટ કરતા હોય એક વીકલી કરતા હોય અને એક મંથલી મેગેઝિન કરતા હોય હવે તમે કયા પ્રકારનું કરંટ કરવાનું ફોલો કરો એ જોવાનું આ કરંટમાં તો ખાસ તમારે પર્યાવરણનું કરવાનું રહે પર્યાવરણનું કરંટ ગઈ પરીક્ષાની અંદર દસક માર્કનું પૂછાય છે દસથી બાર માર્કનું કરંટ પર્યાવરણનું એવું હોય છે તો આપણે કરંટ અફેરના વિડીયો ચાલુ કરી દઈએ જે રીતે ટાઈમ મળશે એ રીતે હું કરંટના વિડીયો મૂકો બાકી તમે ડેઇલી કરંટ અફેર કરી શકો અથવા તો યુવા અથવા હોલ્ડિંગ બોક્સ અથવા તો લિબર્ટીની જે મંથલી વેગેસિન આવે એમાંથી પણ તમે કરંટ કરી શકો અથવા તો હાવ ફ્રીમાં કરવું હોય તો આઈસવાળાની આઈસ રાજકોટની પીડીએફ તમને ફ્રીમાં મળી જાય યુટ્યુબ એની આપણે કહેવાય ને કે ગૂગલની અંદરથી તો તમે આઈસ લઉ આઈસ રાજકોટ એટલે એમાં કરંટ ફ્રી મળી જાય એ ખૂબ સારું આવે એમાંથી પર્યાવરણના ટોપિક ગોતી અને તમને જે લાગે કે આઈ છે એ કરવું પરીક્ષાની પહેલાં છ મહિનાનું કરંટ લગભગ ઇનફ હોય છે સર રિટન એક્ઝામ ક્યારે આવી શકે સ્પેસ વોકર ગેસ સર રિટર્ન એક્ઝામ ક્યારે આવી શકે રિટર્ન એક્ઝામની તમને વાત કરું તો તમારી પરીક્ષાનો આખે આખો આધાર તલાટી અને જૂન્ય ક્લાક ઉપર છે ક્યારે આવે એ કંઈ ખબર નથી પણ જો તલાટીને જૂન્ય ક્લાકની પરીક્ષા લેવાઈ જાય તલાટીને જૂન્ય ક્લાકની પરીક્ષા લેવાઈ જાય તો ફોરેસ્ટની લેવાઈ જાય તલાટીને જૂન્ય ક્લાક માનો કે બીજા અથવા તો ત્રીજા મહિનામાં લેવાય તો મારા અંદાજ મુજબ ચોથા મહિનાની અંદર ફોરેસ્ટની કોઈ એક્ઝામ આવી ગયો વહેલાં લઈ તો અલગ વસ્તુ છે બાકી ચોથા મહિનામાં આવી હગે સર સોમરાજ ખાંભલા કહે છે છથી દસની સાયન્સ અને સોશિયલ સાયન્સ જીસીઆરટી જીકે માટે ઇનફ છે જી કે ભાઈ દરિયો છે ઇનફ ન કહેવાય પરંતુ શરૂઆત કરવી હોય તો છથી દસની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બેસ્ટ છે ત્યાંથી તમે શરૂઆત કરી શકો એ તમારું બેઝિક છે એ ક્લિયર થાય પછી તમે ધીમે ધીમે કોઈ પ્રાઇવેટ પ્રકાશનનો અલગ અલગ ઉપયોગ કરી આપો શરૂઆત અહીંથી કરવી જોઈએ એ વ્યવસ્થિત છે કેવલ પંપાણીયા કે ફિઝિકલ માટે વિડીયો બનાવો ફિઝિકલ માટે હવેથી વિડીયો ચાલુ કરી દઈએ રનિંગની તમે તૈયારી ધીમે ધીમે શરૂઆત કરો ફિઝિકલમાં એવું છે ને તમે પહેલાં સ્ટેમિના વધારો તમારો ફોરેસ્ટનું ગ્રાઉન્ડ એવું છે તમારે એકારે સોળસો મીટર છ મિનિટમાં કરવાની રહે ત્યારબાદ લાંબી કૂચ છે ઊંચી કૂચ છે સળ છે પુલઅપ છે તો એ બધી વસ્તુ એકાએરે તમારે કરવાની રહે તો સ્ટેમિના જો એટલે તમે અત્યારે ધીરે ધીરે સ્ટેમિના શરૂ સ્ટેમિના કઈ રીતે થઈ કોક અમુક પ્રકારની એક્સરસાઇઝ તમે યુટ્યુબમાં વિડીયો જાઓ ટ્રેનર હોય ને ફિઝિકલના એના વિડીયો જોઈ લો અથવા તો કાયમી થોડું થોડું દોડવાનું વધારે રાખો અત્યારે એવું નહીં કે છ મિનિટમાં સોળસો પૂરું કરવું તમે થોડુંક લાંબુ દોડો એક બે ત્રણ દિવસ ટૂંકું દોડો એ રીતે તમે તમારી રીતે સેટ કરીને તમારો પહેલાં સ્ટેમિના ગેન થવો જોઈએ તો તમારા ખોરાક ઉપર થોડુંક ધ્યાન આપો એ બધી વસ્તુ તમારે ફિઝિકલમાં જરૂરી છે પ્રિયા સુમણ કહે છે સર તમે એન્વાયરમેન્ટના ઓલ મોસ્ટ ટોપિક કરાવવાના છો હા મારા બનતા પ્રયત્નો ચેનલ આપણે એટલે જ ચાલુ કરી કે તૈયારી કરતા જે મિત્રો છે એને મદદરૂપ થઈ ગયા એટલે હું મારી રીતે પૂરી કોશિશ કરીશ અર્જુન આહિર કહે છે હાથની ટચલી આંગળી થોડી વાંકી થઈ ગયેલ છે તેના કારણે મેડિકલ ટેસ્ટમાં પ્રોબ્લેમ થઈ શકે લગભગ પ્રોબ્લેમ નહીં થાય કેવલ પણ એક રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ રસાચોડ પુલઅપ માટેનો એક વિડીયો બનાવો હવેથી વિડીયો આવી જશે તમારે બાબરિયા હાકો કે આખું પર્યાવરણ પૂરું કરો ને સર તમારા અંદાજમાં ભાઈ મારો પ્રયત્ન રહે આખું પર્યાવરણ પૂરું કરવાનું હું તો એવું વિચારું કે જેટલા પણ ટોપિક છે એ બધા પૂરા કરું પણ ક્યાંક ને ક્યાંક નોકરીને અંદર સંકળાયેલા હોય સરકારના કામમાં હોય તો આપણે ટાઈમ જ્યારે પણ મળે ત્યારે વિડીયો હું બનાવી દઉં છું મારી રીતે હું પૂરતા પ્રયત્ન કરીશ ડ્રીમ મિલિયનર કહે છે સર એક્ઝામ ક્યારે લેવાશે એક્ઝામ તો મારી એપ્રિલમાં આવવાના ચાન્સ છે એવું મને લાગે કારણ કે બીજા મહિનામાં બે બે રવિવાર તો જાન્યુઆરીમાં બે રવિવાર તો માનો કે જીપીએસસી વાળાના છે તલાટીની એક્ઝામ છે તો એ એમાંથી તલાટી શૂન્ય એટલાક અથવા જીપીએસસી એ ચારમાંથી એકાધી પરીક્ષા પાછળ જાય બીજા મહિનામાં પણ બહુ ચાન્સ ઓછા છે તો ત્રીજા મહિના પાછી બોર્ડની પરીક્ષા આવી જાય તો ત્રીજા મહિનાના એન્ડમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં તમારે પરીક્ષા હોઈ શકે ચૌહાણ પ્રવીણ કે સર તમારી હેન્ડ રિટર્નની નોટ હોય તો ટેલિગ્રામમાં મૂકો હેન્ડ રિટર્નની નોટ નથી હું કાયમી તમારા માટે પોસ્ટ અલગ અલગ બનાવતો હોય એટલે જે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું તમે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જીપીએસસી રિવિઝનમાં જોડાય છે જો પંચ્યાસી હજારથી વધારે ફોલોવર એમાં છે ટેલિગ્રામમાં તો ટાઈમ ઓછો મળતો હોય પણ ઇન્સ્ટાગ્રામમાં હું રેગ્યુલર પોસ્ટ મૂકતો હોય પાર્થ પ્રજાપતિ કંઈ એક્ઝામ કર્યા છે એપ્રિલમાં રોહિત ચાન્સ છે એપ્રિલમાં આવવાના રોહિત આહિર સર હાઈટ ચાર સેન્ટીમીટર ઘટે શું કરે હા ભાઈ યોગ્ય પ્રશ્ન છે હાઈટ ઘટતી હોય તો તમે કોઈ યુટ્યુબમાં એવો વિડીયો જાઓ યુટ્યુબમાં ઘણા એવા લોકો સાહેબો છે કે જે આર્મીની માનો કે તૈયારી કરાવે એમાં હાઇટના પ્રોબ્લેમ એવા થતા હોય ને સ્ટ્રિક પણ હોય તો એ લોકો હાઈટ વધારવાની કોઈ એક્સરસાઇઝ કે તમને એ જે ટીપ્સ આપે એ ફોલો કરવાની તમારે યુટ્યુબમાં જોઈ લેવું એમાં તમને યોગ્ય વિડીયો મળી આવે સોનિયા સોનિયા સોલંકી કહે છે સર પર્યાવરણ માટે કઈ બુક વાંચવી જોઈએ પર્યાવરણ માટે યુવાની છે અથવા તો વર્લ્ડ ઇન બોક્સની છે બુક એના સિવાય ગુજરાત ફોરેસ્ટની વેબસાઇટ પણ છે એની અંદર પણ બુક અવેલેબલ છે એ જોઈ લીશો આપણે યુવાવાળાની બુકનું રિવ્યૂ કર્યું તો એ પણ તમે પહેલાં જોઈ લીજો આહિર કહે છે સેલેરી કેટલી મળે વધારા સાથે ભાઈ અમારો પહેલો પગાર પડ્યો એ ઓગણીસ સાતસો પચાસ પડ્યો ઓગણીસ નવસો પચાસ ફિક્સ પગાર છે એમાંથી બસો રૂપિયા કપાણા એટલે ઓગણીસ સાતસો પચાસ પહેલો પગાર મળેલ છે ફિક્સ પેની અંદર બાપુ એન્વાયરમેન્ટ બુક એમાં તમારે જય જયસિંહ જે કહે છે બાપુ એન્વાયરમેન્ટ બુક યુવા અથવા તો વર્લ્ડ ઇન બુક્સ અથવા તો શિક્ષા પબ્લિકેશન છે કોઈ નહીં પણ તમે ફોલો લિબર્ટી છે તમે ફોલો તમને જે યોગ્ય લાગે એપ સંકુલ છે બોજિયા ઝીરો થ્રી કંઈ રનિંગની તૈયારી ક્યારથી ચાલુ કરવી જોઈએ ફોરેસ્ટની તૈયારી કરતા હોય તો એક માઇન્ડસેટ ક્લિયર રાખજો રનિંગની તૈયારી તમારે અત્યારથી જ કરવી જોઈએ બાકી તમે માર્ક સારા લાવી દેવો પણ રનિંગમાં જ પાસ નહીં થાવ તો તમે આગળ નહીં વધી શકો એટલે તમારે રનિંગની તૈયારી લેખિતની હેરોહેર કરવી પડશે ગાદેભાઉદી કે સર એક ગણિત કરાવવો ને કંઈ શોર્ટકટ ટ્રીકથી તો મોજ પડી જાય તમને ખબર હશે કે કેવું ગણિત પૂછે છે ગણિતનો ભાઈ કોમેન્ટ બહુ સાજિ છે ગણિતનો એક સ્પેશિયલ હું તમને વિડીયો પહેલાં તો મૂકી દઉં કે કયા ચેપ્ટર કરવા ગણિત રિઝનિંગની અંદર એના સિવાય જ્યારે જ્યારે ટાઈમ મળશે શોર્ટકટ એ બધી વિડીયો લાવતા રહેમ પ્રયત્ન અમારો એ જ હોય ચેનલ એટલા સ્ટું ચાલુ કરી કે વિદ્યાર્થીઓ છે કે જેને હા ગાઈડન્સ મળે કે આપણે પરીક્ષા માનો કે પાસ કરી ત્રણ પરીક્ષા પાસ કરી તો વિદ્યાર્થીઓને આપણા અનુભવનો ફાયદો મળે એવા આટલું ચેનલ ચાલુ કરી તો પ્રયત્ન પૂરા રહે વિડીયો મૂકવાના ટીજી સેન્ડી કે સર ફોર્મમાં મેરિટ થઈ ગયું છે પણ મે અનમેરિટ અનમેરિટ શું તો કંઈ પ્રોબ્લમ નથી થાય લગભગ ભાઈ પ્રોબ્લમ એવા ફોર્મના લગભગ નહીં વાંધો આવે પ્રોબ્લમ નહીં થાય તમારે વાળા પરેશ લોક કે મેથ્સના મેઇન ચેપ્ટર એ કરાવી નાખીએ બારમાંથી આઠ આવે તો શૈલેષ પરમાર કે સર એક્ઝામ કયા મંથમાં આવી શકે એપ્રિલમાં ચાન્સ છે ભાઈ આર્મી લોવર કંઈ ગુજરાતી વ્યાકરણ માટે કોઈ સારી ચેનલ સારી ચેનલ તો ખબર નહીં ભાઈ શૈલેષ જોશી સાહેબ એક ચેનલ આપણે યુટ્યુબમાં મૂકતા હોય અનએકેડેમીમાં એના ખૂબ સારા વિડીયો હોય આ સિવાય તમે વ્યાકરણ વિહાર બુકનો પણ ઉપયોગ કરી અથવા તો વેબ સંકુલવાળા પણ ખૂબ સારી એવી સિરીઝ જાગતે રહો ને છે એમાં મૂકતા હોય તો આપણે તો એડવર્ટાઇઝની વાત નથી પણ તમને સારું મળી હવે ઝાલા કનુકુમાર કે એક્ઝામ ક્યારે આવે એના ઠેકાણા ખરા એપ્રિલમાં ચાન્સ છે ભાઈ ભરત બિસોરિયા કે એક્ઝામ ક્યારે આવે સાબિર શેખ કે ન્યૂ સેલેરી કેટલી છે ન્યૂ સેલેરી ભાઈ ફિક્સ પેવાર અને પહેલો પગાર ઓગણીસ સાતસો પચાસ પડ્યો એટલે એમાં લગભગ કોઈ ફેરફાર નથી રીતે ઘડિયા કે સર હું છથી દસનું વાંચું હા ભાઈ શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ ઉત્સવ ડાંગોધરા કે સર આગળના વિડીયો બનાવું ભાઈ વિડીયો બનાવશું પ્રયત્ન આપણા વિડીયો બનાવવાના હોય જ છે પણ ટાઈમ ક્યાંક ને ક્યાંક ટાઈમની કમીને કારણે પ્રોબ્લેમ થતા હોય બહાર અહીંયા હકું કે મજા આવે છે તમારા વિડીયો જોવામાં બસ ભાઈ આને આ રીતે સપોર્ટ કરતા રહો હું મારી રીતે વિડીયો નાખતો રહી તમે તમારા મિત્રો સુધી શેર કરજો એકતા રાજપૂત કે નીરજ ભરવાડની બુકમાં કેટલા ચેપ્ટર કરવાના એના વિડીયો ગણિત વાટન બનાવવાનું છે સત્થી દસ સુધી ટેક્સ્ટ બુક કરીએ તો ચાલો અગિયાર બાર કરવી જ પડે ભરત બિશોરિયા ભાઈ ખૂબ સારો પ્રશ્ન છે સાથે દસની ટેક્સ્ટબુક તમારી કમ્પલસરી છે અગિયાર બારમાં બધી બુક કરવાની જરૂર નથી ભૂગોળ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ ગાર્ડના પેપરમાં વધારે મહત્ત્વ ધરાવતું હોય તો અગિયારમાંની બુક ભૂગોળની કરી લેવી ખાસ ને ત્યાં ત્યારબાદ તમને ટાઈમ મળે તો બાર ની ભૂગોળ કરવી એટલે છ થી દસની તો તમે બુક તમને કીધી મેં વિડીયોમાં વનરક્ષક લિસ્ટમાં એ કરી લેવી એના સિવાય જો તમને ટાઈમ મળે તો અગિયાર બારની ભૂગોળ કરવી ત્યાંથી પ્રશ્ન બેઠા આવે બાવા રાઠવા કહે સર વિડીયો મોકલજો ઓ ટકા પ્રિયા સુમન કહે તમે કરાવો છો એમાંથી ઓલ ટોપિક આવી જશે કે નહીં જો ઓલ ટોપિક ન આવે કેમ કે ક્યાંકની એક સમયની લિમિટ છે આપણે એટલે લગભગ બધા ટોપિકને કવર ન ન કરી ગયા પરંતુ તમને બુક લિસ્ટ જે પ્રમાણે મેં આપ્યું એ પ્રમાણે તમે ફોલો કરશો અથવા તો કોઈ એક પર્યાવરણની બુકને તમે ફોલો કરો તો વધારે સારો મહેશ પ્રજાપતિ કહે બદલી કેટલા વર્ષમાં થાય છે બદલીનું ભાઈ નક્કી ન હોય બદલી એ ક્યાંક ને ક્યાંક તમારા ઉપલા અધિકારી ઉપર આધાર રાખે ત્રણ વર્ષનો અને નિયમ એ બધી વસ્તુ આ છે પણ જો તમારી બદલી થાય તો થાય તો તરત થઈ જાય ને ન થાય તમે ક્યાંક કાંટિયા સડી ગયા હોય તો ન પણ થાય આમાં એટલે બની આવ્યા સર ફોરેસ્ટમાં ગન મળે કેટલાક સેન્સિટિવ પોઈન્ટ એવા હોય તો ત્યાં ગન મળે બાકી બધી જગ્યાએ ગન મળતી નથી મોનિકા ભાલિયા કે સર ટેલિગ્રામ ચેનલની લિંક આપો પ્લીઝ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જાય કેવલ પંપાણી કે ફિઝિકલ માટે વિડીયો બનાવો સો ટકા તો આ તમારા પ્રશ્નો હતા કે જે મેં પોસ્ટ મૂકી હતી એમાંથી મેં મારી રીતે મને જે પ્રશ્નના જવાબ જે પ્રમાણે આવડતા તે પ્રમાણે મેં તમને આપ્યા હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કહીજો આના સિવાય પણ હું તમને કહી દઉં કે ફોરેસ્ટ ગાર્ડ એ એક વનરક્ષકની ભરતી છે એનો ગ્રેડ બે કેટલો હોય એ તમને કહી દઉં બેઝિક તમને થોડીક કે અઢારસોનો ગ્રેડ બે હોય સ્ટાર્ટિંગ ફિક્સેસન પગાર ઓગણીસ નવસો પચાસ હોય એમાંથી બસો કપાય એટલે ઓગણીસ સાતસો પચાસ તમને પગાર મળે પાંચ વર્ષ પછી તમે ફૂલમાં આવો ત્યારે તમારો પહેલો પગાર પચીસ ત્રણસો થતો પચીસ હજાર ચારસોની આજુબાજુ પડતો હોય આ સિવાય ફોરેસ્ટ એટલે કે બીડ ગાર્ડની કામગીરી હોય તો કે આમાં સામાન્ય રીતે વાઇલ્ડ લાઇફ નોર્મલ વિસ્તરણ અને એના સિવાય એક એટલે કે સંશોધન આ પ્રકારે તમને વિવિધ વિભાગમાં કામગીરી આપતા હોય વાઇલ્ડ વાઇલ્ડલાઇફની અંદર તમારે અભયારણ્ય છે નેશનલ પાર્ક છે અથવા તો એની અંદર સરકારના જે બધા અભયારણ્ય નેશનલ પાર્ક આવે એની તમારે જાળવણી કરવાની હોય એમાં તમારે વન્ય પ્રાણીઓ છે જંગલો છે પ્રવાસન વિભાગ છે એની અંદર તમારે કામગીરી કરવાની હોય કોઈ પ્રાણીનું બીમાર પડી જાય તો એનો તમારે એને સાજો કરવાનું એ રીતે બધી તમારે વન્યને લગતી આખી કામગીરી એમાં તમે પબ્લિક અરે ઓછા હોય તમારે જંગલ અને ક્યાંક ને ક્યાંક પ્રવાસ અનારે ટૂંકમાં પબ્લિકમાં એ પ્રવાસ અનારે હોય બાકી લોકલ પબ્લિક અરે તમે એટલા ન હોય નોર્મલ વિભાગ એવો છે કે એ ફોરેસ્ટ ફોરેસ્ટનો વિસ્તાર છે એનો રિઝર્વ રિઝર્વ વિસ્તાર છે ખેડૂતો કે જે ફોરેસ્ટની આસપાસ કાર્ય કરે છે પોતાના ખેતરોમાં વન્ય પ્રાણી જોઈને હેરાન કરતા હોય અથવા તો વન્ય પ્રાણી ઘૂસી ગયું હોય તો ત્યાં તમારે પાંજરા મૂકવા એ ખેડૂતોને લગતી યોજનાઓ એના વિશેની વાત હોય વિસ્તરણમાં વિસ્તરણ વિભાગ છે તો એમાં તમારે શહેર અથવા તો ગામની અંદર પર્યાવરણનું કઈ રીતે સ્તર વધારવું વિવિધ વૃક્ષો શહેરમાં વૃક્ષોની યોજનાઓ વૃક્ષોને વાવવા વાવવા તમારે નર્સરી એ નર્સરીની જાળવણી ત્યારબાદ જી વન જી ટુ ઈ પર્યાવરણ એવા બધા પ્રકારના મોડલ આવતા હોય ટૂંકમાં વિસ્તરણની અંદર તમારે પર્યાવરણમાં વૃક્ષોનો કઈ રીતે વધારો થાય એને લગતું કામ કરવાનું હોય બાકી સંશોધનમાં તો તમને ખબર છે આ વખતે એક ભાઈનું આ બેન્ચની અંદર સંશોધનમાં પણ નિમણૂક કઈ છે સંશોધન વિભાગ પણ આવે છે તો આ રીતે ફોરેસ્ટ ગાર્ડની કંઈક ને કંઈક કામગીરી હોય છે બાકી આગળના વિડીયો હું તમને બનાવીને મુક્ત રહી જય હિન્દ જય ભારત